પોરબંદર બરડા પંથકમાં આવેલી મિયાણી અને ભાવપરા ગામની સીમમાં ભારે વરસાદના કારણે 3000થી વધુ વીઘા પાક નિષ્ફળ જતા ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાય છે તો તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર આપવા ખેડૂતોએ માંગ કરી છે। પોરબંદર જિલ્લામાં ગત અઠવાડિયે પડેલ ભારે વરસાદના કારણે ધરતીપુત્રો ચિંતામાં મુકાયા હતા। પોરબંદરના બરડા પંથકમાં ગત અઠવાડિયે 20 ઇંચ જેટલો ભારે વરસાદ પડતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા હતા। ભારે વરસાદના કારણે પોરબંદરના બરડા પંથકમાં આવેલ મિયાણી અને ભાવપરાની સરસીમ વિસ્તારના ખેતરોમાં 8 થી 10 ફૂટ જેટલા પાણી ભરાયા હતા, જે હાલ આ પાણી ઓસરતા મગફળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ જોવા મળી રહ્યો છે, જેને લઈને આ વિસ્તારના ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે। મગફળીની વાવણી કર્યા બાદ તરત જ વરસાદ પડતા હાલ મગફળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે, ત્યારે આ વિસ્તારના ખેડૂતો સાથે વાત કરતા એવું જણાવ્યું હતું કે વરસાદ થતા આ વિસ્તારમાં પાણી તો છાતીસમા ભરાય જ છે, ઉપરાંત ઉપરવાસમાં આવેલ સાની ડેમ, વર્તુ ડેમ વગેરે ડેમોના પાણી છોડાતા આ વિસ્તારમાં ભરાયા છે, જેને લઈને પણ ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે આ વિસ્તારના ખેડૂતો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે। 5 થી 6 ઇંચ વરસાદ પડે છે તો આ 2.85 થી 300 હજાર વીઘામાં પાણીનો ભરાવો થાય છે, ત્યારે પાણી ઓસરતા 3 થી 4 દિવસે ઓસરે છે અને બીજા 4 થી 5 દિવસે વાવેતર થાય છે, એટલે સમયસર વાવેતર પણ નથી થતું। તો બીજી તરફથી વર્ષોથી આ વિસ્તારના ખેડૂતોની નિજોર કેનાલ બનાવવાની પણ માંગણી કરી છે। જો નિજોર કેનાલ બને તો આ વિસ્તારમાંથી પાણી તાત્કાલિક ઓસરી જાય, પરંતુ જવાબદાર અધિકારીઓને કંઈ દેખાતું નથી। ત્યારે હાલ તો આ વિસ્તારના ખેડૂતોને અનેક સમસ્યા સતાવી રહી છે, ત્યારે હાલ તો એક જ માંગ કરી છે કે તાત્કાલિક જવાબદાર અધિકારીઓ આ વિસ્તારમાં આવે અને સર્વે કરી અને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી છે। 1 વીઘે ખેડૂતોને મગફળી તૈયાર કરવાથી ઉગે ત્યાં સુધીનો ખર્ચ, ખેતર તૈયાર કરાવવાનો 500 રૂપિયા, ખાતર 1 વીઘે 500, 1 વીઘે 3000, બિયારણ અન્ય ખર્ચે 400 રૂપિયા, મગફળી ઉગે ત્યાં સુધીનો જ ખર્ચ એટલો આવે। બ્યુરો રિપોર્ટ, ZSTV પોરબંદર। નામ રામ ઈરમોડેજા, હું ભાવપરા ગામનો ખેડૂત છું। આ વિસ્તારની અંદર વધુ પડતો વરસાદ અને ઉપરથી નદીઓના આવેલ પાણીના કારણે સંપૂર્ણ મગફળીનો પાક 2 ગામનો નિષ્ફળ ગયો છે। બીજું વધુ, આજે હાલની તારીખમાં 15 દિવસ સુધી તો ખેતરમાં જવાય એવી પોઝિશન નથી અને મગફળીનો લગભગ તો સમય પૂરો થવામાં છે અને કદાચ વાવવું હોય તો બિયારણના પૈસા ખેડૂત પાસે હાલની તારીખમાં નથી। પાછું ઉપરથી જે પાણી આવે એ તાત્કાલિક દરિયામાં જતું નથી, જે નિંજોર કેનાલ છે એ હાકડી કેનાલ પડે, એને 20 ફૂટ કે 30 ફૂટ પહોળી કરવાની જરૂર છે। ડેમના જે દરવાજા છે, નિંજોર ગેટુ છે, એ પણ નબળા છે, એને તાત્કાલિક રિપેર કરવા જોઈએ। અને એક જે આપણે ગણેશિયા તળાવની બાજુમાંથી એક કેનાલ જે મંજૂર કરી છે એ પણ તાત્કાલિક બનાવવી જોઈએ, જેથી કરીને પાણી તાત્કાલિક આ હરની જમીનમાંથી ખાલી થાય। બીજું કે સરકારની જે પાક વીમા પ્રધાનમંત્રી ફસલ યોજનાની જે ગાઈડલાઈન છે એ મુજબ તાત્કાલિક સર્વે કરીને ખેડૂતને પૈસા મળવા જોઈએ, પણ આ સાલ તો એને જે વીમો ભરવાનો છે એ ઠરાવ જ કર્યો નથી કે ખેડૂત વીમો ક્યાં ભરે, એનો એમ લોન લેવાઈ ગઈ છે પણ વીમો ભરવા ક્યાં જવું, એમ હજી સુધી એને કોઈ પણ ઓનલાઈન અરજી થઈ શકતી નથી હાલની તારીખે, આજની તારીખે। અને તાત્કાલિક ધોરણે સરકાર સહાય કરે, પણ 4000 રૂપિયા જો સહાય કરવાની હોય તો 4000 રૂપિયામાંથી 1 વીઘો પણ ભરાવવાનો ખેડૂતને નથી, એમ અને ધોવાણ થયા અને પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો, બીજી વખત વાવેતર કરશે અને ઉપર